વાલેકુમ જનાબ બાબુભાઈ સુપારીવાલા, ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ, ધોરણ છ, વિષય વિજ્ઞાન, પ્રકરણ 13, ચુંબક સાથે ગમ્મત. અગાઉના તાસની અંદર આપણે ચુંબકના વિવિધ આકારો અને ચુંબકીય પદાર્થો તેમજ બિનચુંબકીય પદાર્થો વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ચુંબકના ધ્રુવો વિશે જોઈએ. ચાલો, તમે અહીં ચુંબકના ધ્રુવો એટલે કે પોલ્સ ઓફ મેગ્નેટ જાણવા માટે એક પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ. કાગળ પર થોડી લોખંડની રજકણ ફેલાવો. હવે તેના ઉપર ગજ્યો ચુંબક મૂકો. તમે શું નોંધ્યું? જુઓ, અહીં આપણે કાગળની ઉપર થોડી લોખંડની રજકણ ફેલાવવાની છે અને તેના ઉપર ગજ્યો ચુંબક મૂકવાનો છે. તો તમે જોઈ શકશો કે અહીં તમને ચિત્રની અંદર દેખાય છે કે આ જે લોખંડની રજકણ છે એ તેના છેડાઓના ભાગમાં વધારે પ્રમાણમાં ચોંટેલી જોવા મળે છે. બરાબર, એટલે કે લોખંડની રજકણ ચુંબક પર શું બધી જ બાજુ ચોંટી જાય છે? તમે ચિત્રની અંદર જોઈને કહી શકશો કે ના, બધી જ બાજુએ ચુંબકની રજકણ ચોંટેલી જોવા મળતી નથી. શું તમે એ જોયું કે ચુંબકના કેટલાક ભાગ કરતાં બીજા ભાગ પર વધારે રજકણ ચોંટે છે? ચુંબક સાથે ચોંટેલી લોખંડની રજકણ હટાવી પ્રવૃત્તિ ફરીવાર કરી જુઓ. જુઓ, અહીં જે આપણે પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિ આપણે ફરીથી કરવાની છે. શું જે રીતે લોખંડની રજકણ ચુંબક તરફ આકર્ષાય છે તે તરામાં તમે કોઈ ફેરફાર નોંધેલો જોવા મળે છે? તમે આ પ્રવૃત્તિ લોખંડના રજકણને બદલે પિન કે લોખંડની ખીલીઓ સાથે પણ કરી શકો છો. તમે જોયું કે ચુંબકના બે છેડાની નજીકના વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે. આ છેડાઓ નજીક ચુંબકના ધ્રુવો હોય છે. બરાબર, એટલે કે જે વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે તે વિસ્તારને આપણે ચુંબકના ધ્રુવો તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે આપણે ચુંબકની મદદથી દિશાઓની શોધ કઈ રીતે કરી શકીએ તે જોઈએ. જુઓ, પ્રાચીન કાળથી લોકો ચુંબક વિશે જાણતા હતા. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ, બરાબર, કે મેગ્નેસ નામનો ભરવાડ ઘેંટા બકરા ચરવા માટે ગયો હતો. બરાબર, એટલે કે પ્રાચીન કાળથી આપણે જોઈ ગયા છીએ કે ચુંબકની શોધ થઈ હતી. ચુંબકના ઘણા ગુણધર્મો વિશે પણ તેઓ જાણતા હતા. ચુંબકના ઉપયોગો વિશે તમે ઘણી રસપ્રદ વાર્તાઓ પણ સાંભળી જશે. આવી જ એક વાર્તા ચીનના બાદશાહ હોંગાઈ ટાઈની છે. એવું માનવામાં આવે છે કે તેના રથ ઉપર એક એવી સ્ત્રીનું પુત્રું હતું કે જે કોઈ પણ દિશામાં ફરી શકતું હતું. જો અહીં આપણને એક ચિત્ર બતાવ્યું છે, એની અંદર આપણે જોઈ શકીએ છીએ. એનું રથ છે, એની ઉપર એક સ્ત્રીનું પૂતળું મૂકેલું છે જે કોઈ પણ દિશામાં ફરી શકતું હતું. તેનો એક હાથ એવી રીતે લંબાયેલો હતો કે જાણે તે કોઈ દિશા બતાવી રહી હોય તેમ. બરાબર, એટલે કે એનો એક હાથ એવી રીતે લંબાયેલો હતો કે જાણે તે કોઈ દિશા બતાવી રહી હોય. પૂતળાનો એક ખાસ ગુણધર્મ હતો, તે શું હતું? કે તે એવી સ્થિતિમાં ઊભું રહેતું હતું કે તેનો લંબાયેલો હાથ હંમેશા દક્ષિણ દિશા તરફ તાકેલો રહે. બરાબર, એટલે કે એની એક ખાસિયત શું હતી? કે તે એવી સ્થિતિમાં ઊભું રહેતું હતું કે તેનો લંબાયેલો હાથ હંમેશા દક્ષિણ દિશા તરફ તાકેલો રહે. પૂતળાના લંબાયેલા હાથ તરફ જોઈને બાદશાહ પોતાના રથ ઉપર નવા સ્થળોએ જાય ત્યારે દિશાઓ નક્કી કરી શકતો હતો. બરાબર, એટલે કે આ જે પૂતળાના હાથ છે એના પરથી તે પોતે કઈ દિશામાં રથને લઈ જવાનું છે તેના પરથી તે દિશાઓ નક્કી કરી શકતો હતો. બરાબર, તો હવે આપણે જોઈ શકીએ કે આવું કઈ રીતે બની શકે. બરાબર, તો તેના વિશે આપણે જોઈએ. એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. એક ગજ્યો ચુંબક લો. તેના માટે તેને કોઈ એક છેડે નિશાની કરો. હવે લાકડાના સ્ટેન્ડ પરથી તેને મુક્ત રીતે લટકાવી શકાય તે રીતે ચુંબકની મધ્યમાં દોરી બાંધો. જો અહીં આપણને આકૃતિની અંદર દેખાય છે, એક ગજ્યો ચુંબક લેવાનો છે,
એક જ્યાચુંબકના કોઈ એક છેડે નિશાની કરવાની છે. હવે તેને લાકડાના સ્ટેન્ડ પર મુક્ત રીતે ફરી શકે તેમ મધ્યમાં દોરી બાંધીને લટકાવી દેવાની છે. જુઓ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. ધ્યાન રાખો કે આ ચુંબક મુક્ત રીતે ફરી શકે. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બે છેડાની સ્થિતિ નોંધતા બે નિશાન જમીન ઉપર કરો. બરાબર, એટલે કે એની જે એ જે ચુંબક છે જ્યારે સ્થિર થાય ત્યારે બે છેડાની સ્થિતિ નોંધતા આપણે જમીન ઉપર નિશાન કરવાનું છે. બંને નિશાનને જોડતી રેખા દોરો. ચુંબક સ્થિર હોય ત્યારે તેની દિશા આ રેખા દર્શાવે છે. હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો. ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો. શું હવે ચુંબક અલગ દિશા તરફ સ્થિર થાય છે? ચુંબકની બીજી દિશામાં ફેરવી તે કઈ દિશામાં સ્થિર થાય છે તો તે અંતિમ સ્થિતિ નક્કી કરો. આપણે જોઈ શક્યું છે, આપણે અહીં જોઈ શકીએ છીએ કે ચુંબક હંમેશા એક જ દિશામાં સ્થિર થાય છે. તો આપણે હવે બાદશાહના રથ પરના પૂંચડાનું રહસ્ય સમજ પડી ગઈ ને? એટલે કે આ જે ચુંબક છે હંમેશા તે કઈ દિશામાં સ્થિર થાય છે તે આપણે સારી રીતે સમજી ગયા. હવે તમે જોયું કે મુક્ત રીતે લટકાવેલા ગજ્યો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં સ્થિર થાય છે, અને જે આ દિશામાં સ્થિર થાય છે તે ઉત્તર દક્ષિણ દિશા છે. હવે તમે જ્યાં આ પ્રયોગ કરી રહ્યા છો તે સ્થળે સૂર્યના ઉગવાની દિશા જાણીને અટકળે પૂર્વ દિશા નક્કી કરો. જો તમે પૂર્વ તરફ મોં કરીને ઊભા હોવ તો તમારી ડાબી તરફ ઉત્તર દિશા હોય છે. સૂર્યના ઉપયોગથી શોધવામાં આવતી દિશાઓ ચોક્કસપણે સ્પષ્ટ નથી હોતી, પણ તે ઉત્તરથી દક્ષિણ દિશા નક્કી કરવામાં મદદ થશે. તો આ પરથી આપણે કે આનો ઉપયોગ કરીને આપણે જાણી શકીએ છીએ કે ચુંબકનો કયો છેડો ઉત્તર તરફ અને કયો છેડો દક્ષિણ તરફ નિર્દેશ કરે છે. તો આપણે જોઈએ કે ચુંબકનો જે છેડો ઉત્તર તરફ નિર્દેશ કરે છે તેને ઉત્તર દર્શાવતો છેડો અથવા તો ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે, અને બીજો છેડો જે દક્ષિણ તરફ નિર્દેશ કરે છે તેને દક્ષિણ દર્શાવતો છેડો અથવા ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. ચુંબકનો આકાર કોઈ પણ હોય પરંતુ તેને બે ધ્રુવ તો હોય જ છે. સામાન્ય રીતે ઉત્તર ધ્રુવને કેપિટલ N અને દક્ષિણ ધ્રુવને કેપિટલ S એ ચુંબક પર દર્શાવેલા જ હોય છે. નોર્મલી આપણે જે ચુંબકનો ઉપયોગ કરીએ છીએ તો એ ચુંબકની ઉપર ઉત્તર ધ્રુવ N અને દક્ષિણ ધ્રુવ S દર્શાવેલા જ હોય છે. ચુંબકનો આ ગુણધર્મ આપણને ખૂબ જ ઉપયોગી છે. મુસાફરો સદીઓથી ચુંબકોના આ ગુણધર્મનો ઉપયોગ કરતા આવ્યા છે. એવું કહેવાય છે કે જૂના જમાનામાં મુસાફરો કુદરતી ચુંબકને દોરીથી લટકાવીને દિશાઓ જાણી લેતા હતા. બરાબર, એટલે કે જૂના જમાનાની અંદર જ્યારે મુસાફરો મુસાફરી કરતા હતા તો એ કુદરતી ચુંબકને દોરીથી લટકાવીને દિશાઓ જાણી લેતા હતા, જેને તે હંમેશા પોતાની સાથે રાખતા હતા. પછીથી ચુંબકના આ ગુણધર્મને આધારે એક સાધન વિકસાવવામાં આવ્યું, તેને હોકાયંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ હોકાયંત્રની રચના કેવા પ્રકારની હોય છે તે જોઈએ કે સામાન્ય રીતે હોકાયંત્ર એ નાનું કાચથી ઢંકાયેલું બોક્સ છે. બોક્સની અંદર એક ચુંબકીય સોયની ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે. અહીં તમને આકૃતિમાં પણ સારી રીતે તમે જોઈ શકશો. હોકાયંત્રમાં એક ચંદો હોય છે જેના પર દિશાઓ અંકિત કરેલી હોય છે. આપણે જે સ્થળે દિશા શોધવી હોય ત્યાં હોકાયંત્ર રાખવામાં આવે છે. જો અહીં આપણને આકૃતિની અંદર દેખાય જ છે કે હોકાયંત્ર એ નાનું કાચથી ઢંકાયેલું એક બોક્સ જેવી રચના છે. એ બોક્સની અંદર એક ચુંબકીય સોય તેની ધરી પર મૂકેલી હોય છે. જો અહીં આપણને આ જે દેખાય છે રચના એ ચુંબકીય સોય છે. બરાબર, અને તે મુક્ત રીતે ફરી શકે તે રીતે ગોઠવણી કરેલી હોય છે.
હોકાયંત્રમાં એક ચંદો એટલે કે ડાયલ હોય છે, જે રીતે આપણે ઘડિયાળની અંદર એક ચંદો હોય છે તેના પર આંકડાઓ અંકિત કરેલા હોય છે, બરાબર. તો અહીં આપણને દિશાઓ અંકિત કરેલી જોવા મળે છે. આપણે જે દિશા શોધવી હોય તો એ દિશામાં આપણે હોકાયંત્ર મૂકવામાં આવે છે. એની સોય જ્યારે સ્થિર થાય ત્યારે ઉત્તર દક્ષિણ દિશા તે દર્શાવે છે. પછી હોકાયંત્રને ત્યાં સુધી ફેરવવામાં આવે છે જ્યાં સુધી ચંદા પર અંકિત કરેલા ઉત્તર અને દક્ષિણ એ સોયના બે છેડાઓ સાથે એક સમાન ગોઠવાય. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ઓળખાય તે માટે તેને હંમેશા જુદા રંગથી રંગેલો હોય છે. અહીં જે સોય છે એ સોયનો ઉત્તર ધ્રુવ ઓળખી શકીએ આપણે એ માટે તે હંમેશા જુદા રંગથી રંગેલો હોય છે, બરાબર. એટલે આ રીતે હમણાંના સમયમાં આપણે હોકાયંત્ર દ્વારા દિશાઓ જાણી શકીએ છીએ, બરાબર. ચાલો એનાથી આગળ આપણે જોઈએ. અહીં આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, બરાબર. તો એ સેના પર આધારિત છે કે બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સમજાવતું અહીં આપણે એક તે સમજાવતી આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તો એના માટે આપણે એક ગજ્ય ચુંબક લીધું, તેને મધ્યમાં દોરી બાંધીને સમસ્થિતિ સમતલમાં મુક્ત ફરી શકે તે ગોઠવી દીધી છે. હવે બીજા ગજિયા ચુંબકને આપણે હાથમાં પકડવાનું છે. હવે લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ એસને લાવવાનું છે. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ નજીક બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવાનો છે અને બંને વચ્ચે કઈ ક્રિયા થાય છે તે આપણે જોવાનું છે. અહીં અસમાન ધ્રુવો છે, જો એનની નજીક એસ લઈ જઈએ છીએ, એસની નજીક એસ લઈ જઈએ છીએ. પછી લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ એન લાવવાનું છે. તો આપણે અહીં જોઈ શકશું કે શું થાય છે. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક આપણે બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવવાનો છે. સી અસર થાય છે તે આપણે આ કોષ્ટકમાં લખવાનું છે. જુઓ, અહીં આપણને કોષ્ટકની અંદર લટકાવેલો ગજ્ય ચુંબકનો ધ્રુવ દર્શાવ્યો છે અને હાથમાં પકડેલા ગજ્યા ચુંબકનો ધ્રુવ દર્શાવ્યો છે. તેમની વચ્ચે આપણને શું પરિણામ જોવા મળે છે તે જોઈશું. જુઓ, અહીં ઉત્તર ધ્રુવ છે, અહીં હાથમાં પકડેલો ચુંબકનો એસ ધ્રુવ એટલે કે દક્ષિણ ધ્રુવ છે. તો તે એકબીજાની નજીક આવે છે એટલે કે અહીં કઈ આપણને શું જોવા મળે છે કે અહીં આકર્ષણ થાય છે. બીજી વખત દક્ષિણ ધ્રુવની સાથે ઉત્તર ધ્રુવ લાવવામાં આવે છે ત્યારે પણ આકર્ષણ થાય છે, બરાબર. હવે અહીં બીજી સ્થિતિમાં આપણે જોઈએ કે ઉત્તર ધ્રુવની નજીક ઉત્તર ધ્રુવ લાવવામાં આવે છે તો અપાકર્ષણ થાય છે એટલે કે તે એકબીજાથી દૂર જાય છે. એ જ રીતે દક્ષિણ ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ લાવવામાં આવે છે તો એ પણ તેનાથી દૂર જાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. સમજાય છે? આપણે આ પ્રવૃત્તિ પણ નાનપણમાં કરી ગયા છીએ, બરાબર. રમતા રમતા કંઈક આપણે આવી પ્રવૃત્તિ કરી ગયા છીએ, બરાબર. એટલે આના પરથી આપણે કહી શકીએ કે સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ, અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. હવે આપણે જોઈએ કે આ ચુંબક આપણે વાપરીએ છીએ તો કેટલીક આપણે ચેતવણીઓને ધ્યાનમાં રાખીશું. જેમ કે આપણે ચુંબક જે વાપરીએ છીએ તો જો ચુંબકને ગરમ કરવામાં આવે, ટીપવામાં આવે કે અમુક ઊંચાઈથી પછાડવામાં આવે તો તેના ગુણધર્મો નાશ પામે છે. કે આપણે કઈ કઈ એવી પ્રવૃત્તિ કરીએ તો એ ચુંબકનું ચુંબકત્વ નાશ પામે, તો શું કરવાથી? એને ગરમ કરવાથી, ટીપવાથી કે અમુક ઊંચાઈથી પછાડવામાં આવે તો તેનું ચુંબકત્વનું જે ગુણધર્મ છે એટલે કે આકર્ષવાનો જે ગુણધર્મ છે તે નાશ પામે છે. વળી જો ચુંબકને યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો પણ તે નબળું પડે છે. તેમને સુરક્ષિત રાખવા માટે
ગજિયા ચુંબકના વિરુદ્ધ ધ્રુવો સાથે રહે તેમ જોડીમાં રાખવામાં આવે છે. જો અહીં આપણને આકૃતિની અંદર બતાવ્યા છે કે તેના વિરુદ્ધ ધ્રુવો સાથે રહે તેમ તેને જોડીમાં રાખવામાં આવે છે. તેમને લાકડાના ટુકડાથી છૂટા પાડી અને બંને છેડે નરમ લોખંડની પટ્ટીઓ મૂકીને રાખવામાં આવે છે. એટલે કે બે ચુંબક જે છે એ બંને ચુંબકની વચ્ચે લાકડાની પટ્ટી મૂકવામાં આવે છે. એ ઉપરાંત લાકડાના ટુકડાથી છૂટા પાડવામાં આવે છે. બરાબર, આ રીતે. બીજું કે તેના બંને છેડે નરમ લોખંડની પટ્ટીઓ મૂકવામાં આવે છે. નાર ચુંબક માટે તેના ધ્રુવ સાથે જોડાય તેમ લોખંડનો ટુકડો મૂકવામાં આવે છે. બરાબર, હવે આપણે જોઈ શકીએ છીએ કે ચુંબકને કેસેટ, મોબાઈલ, ટેલિવિઝન, સંગીતના સાધનો, કોમ્પેક્ટ ડિસ્ક જેને આપણે સીડી તરીકે ઓળખીએ છીએ અને કમ્પ્યુટરથી પણ દૂર રાખવા જોઈએ. સમજાય છે? એટલે આપણે જો આ ચુંબકને લાંબો સમય સુધી સંગ્રહ કરવો હોય તો આપણે આ જે પ્રવૃત્તિ છે એને ધ્યાનમાં રાખીશું, જેથી આપણે તેને ચુંબકત્વનો ગુણ જે છે એને લાંબો સમય સુધી ટકાવી શકીએ. બરાબર, આટલા મુદ્દાઓ તમારે નોટબુકની અંદર લખવાના રહેશે. થેન્ક યુ.